સત્ય ન્યૂઝ 24 કલાક. ઇઝરાયલના પીએમ નેતન્યાહુનું સ્વાગત કરવા અમદાવાદ પહોંચ્યા પીએમ મોદી, ભવ્ય રીતે કરવામાં આવશે સ્વાગત. વડોદરામાં ગાય સાથે દુષ્કર્મ કરનાર શખ્સને લોકોએ કર્યો પોલીસને હવાલે. નડિયાદના બરકોશિયા વિસ્તારમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો, લકી હાર્ડવેરમાં લાગી આગ. વલસાડ હાઈવે પર સોના ચાંદીના વેપારી આંતરી લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરાયો. જૂનાગઢના ઝાંઝડા રોડ પર સ્થાનિક મહિલાઓના પીવાના પાણી મુદ્દે બની રણચંડી, 2 કલાકથી રસ્તા જામ. સેના માટે અસોલ્ટ રાઇફલ અને કાર્બાઇન ખરીદવા માટે રૂપિયા 3,547 કરોડની ડીલને મળી મંજૂરી. દિલ્હી NCRમાં ગાઢ ધુમ્મસના કારણે જનજીવન પ્રભાવિત, અનેક ટ્રેન થઈ લેટ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફગાવ્યા તોગડિયાના આરોપ, કહ્યું ગુમ થયાનું તોગડિયાનું નર્યું નાટક. અમેરિકામાં 16,000 કરોડના ખર્ચે બની રહેલો પુલ ધરાશાયી, 10 લોકોના થયા મોત. ફિલ્મ પદ્માવતને લઈ પ્રસૂન જોશી વિરુદ્ધ અવમાનન નોટિસ, 3 અઠવાડિયામાં આપવો પડશે જવાબ.